हे गाइस, हेलो एंड वेलकम टू अवर यूट्यूब चैनल रौनक पुरानी कोचिंग। तो आज आप जोईशु बेन्जीन संयोजनों नामकरण, एटले कि एवा संयोजनों के जे बेन्जीन रिंग धरावता होय छे एमनुं नामकरण आपणे जोवानुं छे। तो जोईए सौथी पहेला तो बेन्जीन रिंग होय छे कई रीते, बराबर, अने पछी आपणे आ दरेकना नामकरण आपणे जोवाना छे। ओके, तो आ जे छे ए छे आपणा माटे बेन्जीन स्ट्रक्चर। ओके, आ छे आपणा माटे कोण, पहला तो साइक्लोहेक्सेन, बराबर, जेने तमे बधा ओळखो छो, आ छे साइक्लोहेक्सेन। तो साइक्लोहेक्सेन मां आ रीते अल्टरनेट डबल बॉन्ड होय, एक पछी एक डबल बॉन्ड होय, आ डबल बॉन्ड, सिंगल बॉन्ड, डबल बॉन्ड, सिंगल बॉन्ड। ओके, तो आने कहेवाय बेन्झीन। ओके, हवे आ बेन्झीन मां केवुं होय छे, तो बेन्झीन मां जे डबल बॉन्ड छे कोई एक जग्याए फिक्स होतो नथी। ओके, आ डबल बॉन्ड ઉડીને અહીંયા આવી જતો હોય છે। ઓકે, તો આ ડબલ બોન્ડ ઉડીને અહીંયા આવી જાય। ઓકે, તો સ્ટ્રક્ચર આ રીતેનું થશે કંઈક। ઓકે, અને આ જે સ્ટ્રક્ચર ડ્રો કરીએ છીએ એને આપણે કહીશું રેઝોનન્સ સ્ટ્રક્ચર, એટલે કે સંસ્પંદન સ્ટ્રક્ચર। ઓકે, સંસ્પંદન બંધારણ જે ચેપ્ટરમાં આગળ આવશે, જેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું। અત્યારે ખાલી આપણે જોઈએ બેન્ઝીનના આ રીતેના સંસ્પંદન સ્ટ્રક્ચર હોય છે, એટલે કે એનો જે ડબલ બોન્ડ છે એ કોઈ એક જગ્યાએ ફિક્સ હોતો નથી। વેરી ગુડ, તો આને હવે આપણે અલગ અલગ રીતે દર્શાવવું પડે એટલે થોડુંક કન્ફ્યુઝન થઈ જાય, એટલા માટે આપણે એને કઈ રીતે દર્શાવીએ છીએ, આ વચ્ચે જે રાઉન્ડ બતાવી દીધું એ રીતે। આ રાઉન્ડનો મતલબ શું છે, એ રાઉન્ડ એવું કહેવા માંગે છે કે બેન્ઝીનનો ડબલ બોન્ડ કોઈ એક જગ્યાએ ફિક્સ હોતો નથી, એટલે કે ડી લોકલાઇઝ હોય છે, એની જગ્યા લોકલ ફિક્સ નહીં હોતી, ડી લોકલાઇઝ થતો રહે છે, બરાબર, ફરતો રહે છે એવું કહેવાય। તો આ થશે આપણા માટે બેન્ઝીન। અને બેન્ઝીનમાં કેટલા કાર્બન હોય ને કેટલા હાઇડ્રોજન હોય જોવું હોય તો દરેક જગ્યાએ કાર્બન હશે। ઓકે, અને હાઇડ્રોજન કેટલા હશે, તો એક બંધ, બે બંધ, ત્રણ બંધ ઓલરેડી છે, તો હાઇડ્રોજન કેટલા હોય, એક। ઓકે, તો એ જ રીતે સેમ કોઈ પણ જગ્યાએ લઈ લઈએ કાર્બન, તો એ જગ્યાએ ત્રણ બંધ જોવા મળશે આપણને। ઓકે, તો ત્રણ બંધ જોવા મળશે એનો મતલબ થયો દરેક જગ્યાએ એક એક હાઇડ્રોજન છે, બરાબર, પણ આ રીતેના સ્ટ્રક્ચરમાં આપણે હાઇડ્રોજન બતાવતા નથી। દાખલા તરીકે આ રીતેના સ્ટ્રક્ચર જે આપણે દોરતા હતા એમાં હાઇડ્રોજન નહોતા બતાવતા, ફક્ત કાર્બન બતાવતા હતા, અને હાઇડ્રોજન આપણે એમાં પછી એડ કરી દેતા હતા। તો સેમ એ રીતે જોવા જઈએ તો કાર્બન છ છે અને હાઇડ્રોજન છ છે, મતલબ બેન્ઝીનનું સૂત્ર આવું થાય, C6H6। ઓકે, તો આ થોડોક બેઝિક ખ્યાલ હતો બેન્ઝીન વિશે, ફટાફટ નોટ ડાઉન કરી દો, પછી આપણે બેન્ઝીન સ્ટ્રક્ચર જે રહે, બેન્ઝીન રિંગ ધરાવતા જે કમ્પાઉન્ડ છે એનું નામ, નોમેન્ક્લેચર જોઈશું। તો ફટાફટ કરો નોટ ડાઉન। ઓકે, વેરી ગુડ, તો બેન્ઝીન રિંગ જે વચ્ચે દોરેલી છે આ રાઉન્ડ, એનો મતલબ શું છે, એના ડબલ બોન્ડ ડી લોકલાઇઝ થતા રહે છે, એટલે કે એક જગ્યાએ ફિક્સ હોતા નથી, એટલે કે એ સંસ્પંદન બંધારણ ધરાવે છે। ચલો, તો IUPAC નોમેન્ક્લેચર જોઈએ આનું શું થશે। તો જો આ બેન્ઝીન છે અને ઉપર કોણ છે, મિથાઇલ છે, તો નામ થશે આનું શું, મિથાઇલ બેન્ઝીન, મિથાઇલ બેન્ઝીન, જેનું બહુ જ પ્રચલિત નામ છે, રૂઢિગત નામ જેને કહીશું આપણે, જે છે ટોલ્યુઇન, જે ખાસ યાદ રાખવાનું છે, અહીંયા જે પણ નામ કૌંસમાં લખવામાં આવશે એ ખાસ યાદ રાખવાના છે, આના આગળ જતાં તમે ટોલ્યુઇનથી વધારે ઓળખશો। ઓકે, મિથાઇલ બેન્ઝીન નામથી ઓછું ઓળખશો, ટોલ્યુઇનથી વધારે ઓળખશો, ક્લાસ 12માં આવશે આ બધી વસ્તુ। આને શું કહીશું આપણે, તો આને કહીશું આ ઇથાઇલ છે, તો નામ થશે આનું ઇથાઇલ બેન્ઝીન। ઓકે, આનું સામાન્ય નામ એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં, તો આપણે લખ્યું પણ નથી। આનું નામ શું થશે, તો જુઓ ઉપર છે OH ગ્રુપ, અને OH ગ્રુપ એઝ અ સબસ્ટિટ્યુટ હોય તો શું કહેવાય, એને મિથોક્સી કહેવાય, જે આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા। તો આનું નામ થશે મિથોક્સી બેન્ઝીન, બરાબર, મિથોક્સી બેન્ઝીન। અને આનું સામાન્ય નામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફિનોલ, ફિનોલ। તો જોઈને ફીલ થઈ જવું જોઈએ કે આ શું છે, ફિનોલ છે, આ શું છે, ટોલ્યુઇન છે, કે ધીરે ધીરે યાદ રહેશે, ગભરાવાની જરૂર નહીં, પ્રેક્ટિસ થશે એટલે યાદ રહેશે। આ કોણ છે ઉપર, ક્લોરો એટલે કે હેલોજન, તો હેલો બેન્ઝીન। ઓકે, તો એ રીતે જોઈએ તો આનું નામ શું થશે, ક્લોરો બેન્ઝીન, ક્લોરો બેન્ઝીન। તો તમે જાતે બનાવી શકો છો બ્રોમો બેન્ઝીન, ફ્લોરો બેન્ઝીન, ઓકે, સેમ વસ્તુ થશે, ક્લોરો બેન્ઝીન। આનું નામ શું છે, તો આ છે જે ગ્રુપ સબસ્ટિટ્યુટ જેને કહીશું વિસ્થાપક સમૂહ,
જે કયો છે નાઇટ્રોબેન્ઝીન, તો આ થશે આપણા માટે નાઇટ્રોબેન્ઝીન. ઓકે, આ થોડુંક અલગ નામ છે, કેવી રીતે જુઓ. તો આના આપણે પછી જોઈએ, આ જોઈ લઈએ પહેલાં. તો NH2, ઓકે, NH2 અને બેન્ઝીન, તો NH2 એટલે શું થાય? એમાઇન ગ્રુપ. ઓકે, એમાઇન સબસ્ટિટ્યૂટ. પણ એઝ અ સબસ્ટિટ્યૂટ તરીકે હોય તો એને આપણે શું કહીએ છીએ? એમિનો કહીએ છીએ. તો નામ શું થશે? એમિનો બેન્ઝીન. એમિનો બેન્ઝીન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનું પ્રચલિત નામ છે જે છે એનિલિન. એનિલિન આગળ જતા ઓળખાશે એનિલિનથી. ઓકે, એનિલિન, NH2 ફોર COCH3N બેન્ઝીન. આઈયુપીએસી નામ શું થશે? મિથાઇલ. આ કોણ છે? કીટોન છે. ઓકે, COCH3. સી ડબલ બોન્ડ ઓની બંને બાજુ કાર્બન હોય અથવા બંને બાજુ આલ્કાઇલ ગ્રુપ હોય, અહીંયા પણ કોણ છે? કાર્બન છે, અહીંયા પણ કાર્બન છે, તો એને શું કહેવાય? કીટોન કહેવાય. આપણે લખતા હતા આ રીતે, કીટોન, આર સી ડબલ બોન્ડ ઓ આર ડેસ, એ તો વસ્તુ થઈ. ઓકે, તો આનો મતલબ શું થશે? મિથાઇલ. આ કોણ છે? બેન્ઝીન. એઝ અ સબસ્ટિટ્યૂટ શું આવે? ફિનાઇલ. ઓકે, તો મિથાઇલ ફિનાઇલ કીટોન. ઓકે, મિથાઇલ ફિનાઇલ કીટોન. તો આનું નામ થશે મિથાઇલ ફિનાઇલ કીટોન. ઓકે, અને આનું બીજું નામ શું છે? તો એ છે એસિટોફિનોન. બરાબર, આને આખાને એસિટો કહી દીધું, આને ફિનોન કહી દીધું. તો આ જે નામ રહ્યું એ પ્રચલિત નામ છે, રૂઢિગત નામ છે. ઓકે, તો એમાં કોઈ રૂઢિગત નામમાં કોઈ પ્રોપર રૂલ્સ ના હોય. ઓકે, જે રીતે રૂઢિઓથી ચાલતું આવ્યું હોય, કોઈએ ગમે તે રીતે નામ પાડી દીધું હોય સિટીથી, એના નામથી, કે કોઈ પણ અહીંયા ક્રાઇટેરિયા યુઝ કરી દીધું હોય, એ રીતે રૂઢિગત નામ નક્કી થતા હોય છે. તો એ સીધું જ યાદ રાખવું પડે કે આ એનિલિન. ઓકે, ફિનોલ. ઓકે, તો એ જ રીતે આ કોણ છે? એસિટોફિનોન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એસિટોફિનોન. તો આ ઓળખાય છે એસિટોફિનોનથી, ફિનોલ નહીં, ફિનોન, કીટોનનો ઓન. તો એસિટોફિનોન, ક્લિયર. ચલો, તો આટલી વસ્તુ નોટ ડાઉન કરો, પછી આપણે આને જોઈશું. થઈ ગયું છે? થઈ ગયું છે. ઓકે, તો જુઓ, ચલો જોઈ લઈએ. તો SO3 H છે અને બેન્ઝીન છે. ઓકે, તો આનું નામ થશે, પહેલાં એ સમજવા માટે આ સ્ટ્રક્ચર જુઓ, એ સમજવા માટે આ સ્ટ્રક્ચર જોઈએ આપણે. ચલો, તો ઉપર કયો સમૂહ છે? કાર્બોક્સિલિક એસિડ. ઓકે, તો કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સી બેન્ઝીન ના કહેવાય. ઓકે, લખી દેજો, કાર્બોક્સી બેન્ઝીન ક્રોસ. ઓકે, એવું નામ ના થાય. આનું નામ શું થયું? બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. ઓકે, ટર્મિનલ ફંક્શનલ ગ્રુપ રિંગથી ડાયરેક્ટ જોડાયેલું હોય તો નામ શું થાય? ઓકે, અલગ, એ આપણે આગળ જોઈ ગયા છીએ. તો નામ થશે આનું બેન્ઝીન, બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. તો સેમ એવું જ નામ આનું છે. ઓકે, આ કોણ છે? સલ્ફોનિક એસિડ જોઈ ગયા આપણે. તો આનું નામ શું થશે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ઓકે, સલ્ફો બેન્ઝીન રોંગ વસ્તુ છે, સલ્ફો બેન્ઝીન ના આવે, સલ્ફો ફિનાઇલ ના આવે. ઓકે, શું આવશે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. લખી દેજો, સલ્ફો બેન્ઝીન ઇઝ અ રોંગ. તો આ રાખ, યાદ રાખવા માટે અથવા આ સમજવા માટે આ યાદ રાખવાનું, બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. ક્લિયર? ચલો, તો હવે આપણે કેટલાક બીજા ઉદાહરણ જોઈશું. ઓકે, નેક્સ્ટ બે ત્રણ એક્ઝામ્પલ છે, પછી આપણે જોઈશું ઓર્થો, મેટા અને પેરા વિશે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આખા ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. બરાબર, ખૂબ જ બધા કમ્પાઉન્ડ આપણે બનાવવાના છીએ ભવિષ્યમાં ઓર્થો, મેટા, પેરા પરથી. તો કેટલાક ઉદાહરણ જે બાકી છે એ જોઈ લઈએ, ઇમ્પોર્ટન્ટ છે. આ રીતેનું હોય સ્ટ્રક્ચર OCH3. ઓકે, ડાયરેક્ટ CH3 નહીં, ડાયરેક્ટ CH3 તો એનું નામ હતું ટોલ્યુઇન, મિથાઇલ બેન્ઝીન, યાદ રહેશે ધીરે ધીરે. અને આ રીતે હોય ઓ
CH2CH3 अथवा OC2H5 सेम ज वस्तु है। तो आनुं नाम शुं थशे? तो अहींया कयो समूह छे? कीटोन छे? ना, कीटोन माटे CO जोईए। ज्यारे आ कयो छे? ROR-, कयो छे? ईथर। ईथर तो नाम शुं थशे? मिथॉक्सी। आ ग्रुप कयुं छे? OCS3 એટલે શું થાય? મિથોક્સી। ચલો તો નામ શું થશે? મિથોક્સી બેન્ઝીન। ઓકે, આનું નામ શું થશે? ઇથોક્સી બેન્ઝીન। ઇથોક્સી બેન્ઝીન। ચલો પ્રચલિત નામ કયું છે એનું? રૂઢિગત નામ, આનું નામ છે એનિસોલ। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એનિસોલ। ઓકે, ખાસ યુઝ થાય છે આને, મોસ્ટલી આપણે ઓળખીશું એનિસોલથી, અને આને ઓળખીશું આપણે ફેનિટોલથી, ફેનિટોલ। તો આમાં કોઈ રૂલ્સ ના હોય, આ સીધું યાદ રાખવું પડશે, ફિલ કરવાનું। ઓકે, OCS3 એનિસોલ, OC2H5 ફેનિટોલ। બીજું સામાન્ય નામ શું છે? તો જો આ મિથાઇલ છે, ઓકે, ફિનાઇલ છે, ઇથર, ઇથાઇલ ફિનાઇલ ઇથર સામાન્ય નામ। પણ સામાન્ય નામ લખતી વખતે ABCD આપણે ધ્યાનમાં રાખીએ છીએ। ઓકે, ઇથર આપણે જોઈ ગયા છીએ, વધારે ડિટેલમાં જતા નથી। તો શું હશે? પહેલાં M આવશે કે P આવશે? ફિનાઇલનો શું હોય? P, ફિનાઇલ, અને મિથાઇલનો METH, મિથાઇલ। તો પહેલાં કોણ આવશે? LMNOP, તો M પહેલાં આવશે। તો મિથાઇલ, એટલા માટે મિથાઇલ પહેલાં લખાય છે, બીજો કોઈ જાદુ નથી। અને આનો F ના આવે, બરાબર, શું આવે? P આવે। તો મિથાઇલ ફિનાઇલ ઇથર, થોડી કાચી થઈ ગઈ છે પેન, ચલો। તો મિથાઇલ ફિનાઇલ ઇથર, અને આનું આવશે ઇથાઇલ ફિનાઇલ ઇથર, ચલો, ક્લિયર। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા એટલે આપણે એના સાઈડમાં રાખ્યા, બરાબર, ફરીથી લખ્યા। તો નોટ ડાઉન કરવા વસ્તુ, યાદ રાખવાનો ટ્રાય કરવાનો છે। નેક્સ્ટ જોઈશું આપણે સ્ટ્રક્ચર કયા છે। કોઈ રહી નહીં ગયું, ક્લિયર? ચલો, તો હવે આપણે જોઈશું ઓર્થો, મેટા અને પેરા વિશે। ઓર્થો, મેટા એન્ડ પેરા ફટાફટ જોઈ લઈએ। તો આ એક સ્ટ્રક્ચર છે, ચલો, આ એક સ્ટ્રક્ચર છે જે છે CL, એન્ડ અહીંયા પણ CL છે। ઓકે, સ્ટ્રક્ચરથી સમજી લઈએ, ટેબલ બુકનું ગોખવાની જરૂર નથી। એકવાર અહીંયા ક્લોરિન છે, એકવાર અહીંયા ક્લોરિન છે, એકવાર અહીંયા છે, ચલો। બેઝિક વસ્તુ સમજીએ, ઓર્થો, મેટા, પેરા છે શું? તો આ છે આપણા માટે એક બેન્ઝીન રિંગ, બરાબર। માનો કે અહીંયા એક સમૂહ છે, એક વિસ્થાપક છે અહીંયા, બરાબર, CH3 છે, ક્લોરિન છે, કોઈ પણ હોય, દાખલા તરીકે CH3 છે, કે CH3 છે, અને અહીંયા એનો સમૂહ, અહીંયા જે જગ્યા રહી, બરાબર, આ જે જગ્યા રહી એનાથી કઈ નંબરની થશે? 2 નંબરની। આને આપણે 1 નંબર કહી દઈએ, તો આ થશે 2, 3, 4 થશે, બરાબર। બીજી પોસિબિલિટીઝ એની આ પણ છે, ખાસ ધ્યાન આપજો, બુકમાં લખેલું નહીં હોતી વસ્તુ, પણ ઇમ્પોર્ટન્ટ છે જેઈ નીટ માટે। આ 1 થઈ, તો જરૂરી નથી કે એની આ બાજુ જ 2 હોય, આ બાજુ પણ 2 હોઈ શકે, 2, 3 એન્ડ 4। ઓકે, તો જે આ પોઝિશન રહી એને કહેવાય ઓર્થો, ઓકે, ખાલી ઓ લખીશ, આને કહેવાય મેટા અને આને કહેવાય પેરા। તમારે આખું લખવાનું છે ઓર્થો, મેટા, પેરા। સેમ એ રીતે અહીંયા સમૂહ હોય તો એનાથી જસ્ટ બાજુની જે જગ્યા રહી એને કહેવાય ઓર્થો, આને કહેવાય મેટા અને આને કહેવાય પેરા, ક્લિયર? વેરી ગુડ। ચલો, એક ત્રીજી વસ્તુ ડ્રો કરીએ, કંઈક અલગ। આ રીતેની રિંગ છે, બરાબર, અને અહીંયા છે CH3, ઓકે, અહીંયા છે CH3, તો એના માટે ઓર્થો, મેટા, પેરા કયું છે, બરાબર?
આ CS3 છે તો એના માટે ઓર્થો જસ્ટ બાજુ થશે, જરૂરી નથી કે અહીંથી જ ગણાય, બરાબર. બુકમાં તમને હેબિટ પાડી દીધી છે કે અહીંથી ગણાય, પણ જેમાં અહીંયા મૂકી દીધો શું કરશો? ઓકે, તો જસ્ટ બાજુની જગ્યા ઓર્થો, પછી એના પછીની જગ્યા મેટા, અને પછી જગ્યા પેરા, એટલી વસ્તુ યાદ રાખવાની, નહીં કે આ જગ્યા ઓર્થો. ઓકે, જરૂરી નહીં કે દરેક વખતે આ ઓર્થો હોય, અહીંયા સમૂહ આપી દીધો તો આ જગ્યા થશે એના માટે ઓર્થો. ઓકે, આ થશે એના માટે ઓર્થો મેટા પેરા. સેમ એ જ રીતે આ બાજુ પણ થઈ શકે ઓર્થો મેટા પેરા, આવી ગયો કોમન, ક્લિયર. પેરા તો એની જ જગ્યા રહેશે. તો આનો યુઝ ક્યાં થાય છે, આ વસ્તુ જે સમજાય એનો? તો જુઓ, આ રીતે જ્યારે સ્ટ્રક્ચર હોય CS3 અને CS3, ઓકે, તો આનું નામ શું થઈ શકે? ઓકે, તો નામ શું થઈ શકે? એક નંબર પર છે આ એક, આ બે અને આ ત્રણ. કે જો આ બાજુથી આવત તો વન ટુ થ્રી ફોર ફાઈવ થઈ જાય, એક અને ત્રણ નંબર પર છે. તો નામ થશે આનું 1,3-dimethylbenzene. ઓકે, 1,3-dimethylbenzene, વેરી ગુડ. પણ બીજું નામ આપણે ઓર્થોમેટા પેરાથી આપવું હોય તો આ બેન્ઝીન છે, સોરી આ મિથાઇલ છે, તો આ ઓર્થો જગ્યા થઈ, એના પેરા જગ્યા થઈ. ઓકે, તો આને કહીએ આપણે ઓર્થો, ને આને કહીશું આપણે પેરા. તો શું છે? પેરા પર મિથાઇલ ગ્રુપ છે, બીજું મિથાઇલ ગ્રુપ ક્યાં છે? પેરા પર છે. તો શું હશે? પેરા ડાયમિથાઇલ બેન્ઝીન. પછી વન ટુ લખવાની જરૂર નથી, પણ ડાય લખવું પડશે. પેરા મિથાઇલ બેન્ઝીન ના લખાય, પેરા ડાયમિથાઇલ બેન્ઝીન લખાય, ક્લિયર. તો આ બંને જે પોઝિશન રહી એકબીજાની ઓર્થો કહેવાય, એવું કહેવાય, એવું સમજાય, ખ્યાલ. આ બંને જે પોઝિશન રહી એકબીજાની મેટા કહેવાય, અને આ બંને જે પોઝિશન રહી એકબીજાની પેરા કહેવાય, ક્લિયર. સેમ વસ્તુ આ પોઝિશન રહી એ શું કહેવાય? પેરા કહેવાય, ક્લિયર. આ ઓર્થો કહેવાય ને આને કહીશું આપણે ઓર્થો મેટા પેરા, સોરી ભૂલ થઈ જાય, ઓર્થો મેટા, અને અહીંયા આવશે પેરા, તો આવશે મેટા ડાયમિથાઇલ બેન્ઝીન. ઓકે, ઓર્થોમેટા પેરા, ઓર્થોમેટા પેરા, ક્લિયર. ઓકે, ટ્રીક યાદ રાખી દો, ભૂલ ના થાય એટલા માટે. શું આવશે? ઓમ પ્રકાશ. ઓકે, ઓમ પ્રકાશ, ઓર્થોમેટા પેરા. અથવા બીજું પણ તમારો ફેવરેટ વર્ડ છે આઈએમપી, તો આઈએમપીને આપણે ઓએમપી કરી દઈએ, ચલો ને યાર. ઓકે, તો આ ટોપિક ખૂબ જ ઓએમપી છે, તો આઈએમપી જેવો ટોપિક થઈ ગયો ઓએમપી, ક્લિયર. તો એ રીતે આપણે યાદ રાખવાનું ટ્રાય કરીશું, ઓર્થો મેટા એન્ડ પેરા, ક્લિયર. તો આ રીતે નામકરણ કરવાનું છે તમારે. તો સેમ આ વસ્તુ નોટ ડાઉન થઈ ગઈ હશે. હવે ઉપરના જે સ્ટ્રક્ચર છે એના નામકરણ કરી દઈએ એ રીતે. ઓકે, તો જુઓ અહીંયા શું છે? વન ટુ છે, વન થ્રી છે, અને વન ફોર છે. તો વન ટુ ડાયબ્રોમો બેન્ઝીન, સોરી વન ટુ ડાયક્લોરો બેન્ઝીન થશે. અહીંયા શું થશે? વન થ્રી ડાયક્લોરો બેન્ઝીન થશે. અહીંયા થશે વન ફોર ડાયક્લોરો બેન્ઝીન થશે. આયુપીએસી નામ છે આ, કે આયુપીએસી નામ છે. ચલો, હવે આ કઈ પોઝિશન છે? ઓર્થો મેટા પેરા. તો આ મેટા થઈ ગઈ ને આ થઈ ગઈ પેરા. તો ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન, આ થશે મેટા ડાયક્લોરોબેન્ઝીન. ઓકે, એન્ડ પેરા ડાયક્લોરોબેન્ઝીન. વેરી ઇઝી વસ્તુ છે, વેરી ઇઝી વસ્તુ છે, કોઈ કન્ફ્યુઝન નથી. હવે આ પણ આયુપીએસી નામ કહેવાય છે, બરાબર. ભલે રૂટિગત લખ્યું બુકમાં, પણ આને પણ સ્ટાન્ડર્ડ બુકની અંદર આયુપીએસી તરીકે સ્વીકારેલું છે. પણ ફર્સ્ટ પ્રાયોરિટી આયુપીએસસીની કઈ છે? આ છે, ખાસ યાદ રાખજો, બરાબર. ફર્સ્ટ પ્રાયોરિટીમાં આ આવશે, પછી આવશે. ઓપ્શનમાં જો આ લખેલું હોય તો પહેલાં આની પ્રાયોરિટી આવશે, અને આ ગાયબ હોય તો તમે આને પણ કહી શકો છો ઓર્થોવાળું જે નામ છે, ક્લિયર. તો આ વસ્તુ આપણે જોઈ લીધી, ઓર્થોમેટા પેરા શું છે. હવે કોઈ એક્ઝામ્પલ જોઈશું અને એનું નામકરણ જોઈશું. ચલો, એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ, બધા નહીં જોતા, જેથી તમને પ્રેક્ટિસમાં ખ્યાલ આવી જશે કે શું છે રૂલ્સ. તો આ થશે ક્લોરો, અહીંયા છે નાઇટ્રો ગ્રુપ, અને અહીંયા છે પણ નાઇટ્રો ગ્રુપ. બીજું એક એક્ઝામ્પલ છે આ રીતેનું,
ओ एम ई देन सी एल सी एच थ्री अने एना पछी एक एक्जाम्पल लई लईशुं ओ एच सी एस थ्री सी एस थ्री चलो आटला एक्जाम्पल जोईए फटाफट शुं छे तो नामकरण करवानुं छे त्रणेयनुं आईयूपीएसी नॉमेनक्लेचर ज जोईशुं तो नाम शुं आवशे तो जोवा चलो अहींया त्रणे त्रण कोण छे विस्थापक समूह छे एटले के सब्स्टिट्यूट छे तो नाम शुं थशे पहेला तो नंबरिंग आपवुं पड़शे तो आने आपणे वन नंबर आपीए ओके वन टू थ्री एंड फोर तो शुं थशे वन थ्री अने फोर थशे प्रायोरिटीमां शुं आवशे वन थ्री एंड फोर नंबर आया वन थ्री एंड फोर चलो બીજું એનું એ જ સ્ટ્રક્ચર જોઈ લઈએ ફટાફટ બીજો કયો નંબર આપણે આપી શકીએ છીએ આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે તો જ ખ્યાલ આવશે ચલો બીજો આપણે નંબર આપી શકીએ અહીંથી ક્લોરિનને વન નંબર આપીએ તો વન ટુ થ્રી એન્ડ ફોર થશે ઓકે તો નંબર મળે છે અહીંયા વન ટુ એન્ડ ફોર કયો નંબર મળ્યો વન ટુ એન્ડ ફોર નંબર મળ્યો અને આ બાજુથી જઈએ તો વન ટુ થ્રી ફોર એ તો વધી જાય છે ઓકે અહીંથી જઈએ તો પણ નંબર વધી જાય છે તો કાં તો ક્લોરિન ના આપો કાં તો આના આપો પ્રાયોરિટી તો બેટર એ છે કે આપણે આના પ્રાયોરિટી આપીએ કારણ કે ટુ નંબર નાનો છે થ્રી કરતા બરાબર આ બધા રૂલ્સ આપણે આગળ જોઈ ગયા છે તો નામ આ પ્રમાણે થશે નહીં કે આ પ્રમાણે તો વન ટુ એન્ડ ફોર નંબર બરાબર છે પણ હવે નંબર એટલે કે નામ લખતી વખતે આપણે જોવું પડશે એ બી સી ડી વાઇઝ કોણ આવે તો આ ક્લોરો છે એટલે કે સી છે આ નાઇટ્રો છે એટલે કે એન છે અને અહીંયા પણ નાઇટ્રો છે તો ક્લોરોનો સી પહેલા ઓબ્વિયસલી તો નામ થશે વન ક્લોરો નામ થશે આનું વન ક્લોરો ટુ ફોર ઓકે વન ક્લોરો ટુ ફોર ડાયનાઇટ્રો બેન્ઝીન ચલો ક્લિયર આનું નામ શું થાય છે તો જો આનું નામ શું થાય છે તો સૌથી પહેલા તો આ ઓ એમ ઈનો મતલબ શું થાય ઓ સી એસ થ્રી ઓ સી એચ થ્રી અને આ ઓ સી એસ થ્રી કોણ છે એનિસોલ મિથાઇલ ફિનાઇલ ઇથર મિથોક્સી બેન્ઝીન એનિસોલ ઓકે તો આ એનિસોલ તો ક્લિયર થઈ ગયો તો ખાલી હવે આ બેનું જ નંબર આપવાનો છે તો આ આવશે વન નંબર ટુ નંબર એન્ડ થ્રી નંબર ઓકે મિથાઇલ એટલે એમ અને ક્લોરો એટલે સી તો સી પહેલાં આવશે તો થશે શું વન ક્લોરો થ્રી મિથાઇલ એનિસોલ ઓકે વન ક્લોરો થ્રી મિથાઇલ એનિસોલ હવે જુઓ એનિસોલની સાપેક્ષે આ કયો નંબર પર છે તો આ ઓર્થો સ્થાન પર છે આ મેટા સ્થાન પર છે અને આ પેરા સ્થાન પર છે રાઈટ તો આપણે આવું પણ લખી શકીએ ઓર્થો ક્લોરો પેરામિથાઇલ એનિસોલ આ પણ નામ થશે એક ખાસ યાદ રાખો બુકમાં ગાયબ છે એ જ રીતે આનું નામ શું થશે બેન્ઝીન બનાવો ભાઈ તો આ છે ફિનોલ બેન્ઝીન ઉપર ઓએચ એટલે ફિનોલ તો આ બંને નંબર આપો તો વન ટુ એન્ડ થ્રી તો ટુ થ્રી ડાયમિથાઇલ ટુ થ્રી ડાયમિથાઇલ ફિનોલ અને ઓર્થો મેટા પેરાથી નામ બનાવે તો આ ઓર્થો છે આ મેટા છે અને આ પેરા છે તો નામ શું થશે મેટા અને પેરા પર પણ કોણ છે મિથાઇલ તો મેટા પેરા ડાયમિથાઇલ ફિનોલ બરાબર પણ એ તમારા સિલેબસમાં નથી આ રીતેનું નામ તો આપણે એને કરીશું અહીંથી ગાયબ તો ઇમ્પોર્ટન્ટ છે કે આપણે લખીએ ટુ થ્રી ડાયમિથાઇલ ફિનોલ ટુ થ્રી ડાયમિથાઇલ ફિનોલ નામ કરતી વખતે આટલી વસ્તુ આપણે યાદ રાખી તો ફટાફટ નોટ ડાઉન કરો કોઈ વસ્તુ રહી ગઈ છે કે નહીં આપણે જોઈ લઈએ ચલો હવે કોઈ વસ્તુ બાકી તો છે નહીં બાકી વસ્તુ ક્લિયર છે તો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા એ હતી કે આપણે નામ નંબરિંગ કરવામાં થોડીક મિસ્ટેક થઈ છે બરાબર ઓલવેઝ જે છે મેઇન ગ્રુપ એનો નંબર વન આવશે ટુ આવશે થ્રી આવશે અને ફોર આવશે જો આ મિસ્ટેક તમારે નહીં કરવાની તો થશે શું થ્રી ફોર ડાયમિથાઇલ ફિનોલ ઓકે થ્રી ફોર ડાયમિથાઇલ ફિનોલ વેરી ગુડ એ જ રીતે આનું પણ નંબરિંગ આપણે કરીશું તો થશે શું વન ટુ થ્રી એન્ડ ફોર તો શું આવશે ટુ ફોર એટલે કે ટુ ક્લોરો ફોર મિથાઇલ એનિસોલ ટુ ક્લોરો ફોર મિથાઇલ એનિસોલ જે રીતે આપણે અહીંયા નંબરિંગ કર્યું છે એ જ રીતે અહીંયા કરીશું આપણે
ओके वन नंबर पर फिनॉल छे पण वन नंबर लखवानी जरूर नथी। चलो तो आजना लेक्चर में आटलू जतू, आपणे बेन्झीन रिंगथी बनता जे स्ट्रक्चर छे एना विशे फूल डिटेल में स्टडी करी दीधी छे। तो होप के तमने ख्याल आयो हशे। तो आज रीते सपोर्ट करता रहो अने चेनल ने सब्सक्राइब करो, बराबर, फ्रेंड ने शेर करो, ओके, वधुमां वधु शेर करो एवो ट्राय करो। तो नेक्स्ट विडियो मळे त्यां सुधी बाय, ऑल द वेरी बेस्ट।